નમસ્કાર. યુથ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં મેથ્સમાં ચેપ્ટર નંબર 2 એક ચલ સ્વરૂપ સમીકરણ શીખીએ, જેમાં સ્વચ્છે 2.4 નો પ્રશ્ન નંબર 1. આપણને પ્રશ્ન કીધો છે કે અમીના એક સંખ્યા ધારે છે, તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને મળેલા પરિણામને 8 વડે ગુણાકાર કરે તો મળેલું નવું પરિણામ એ ધારેલ સંખ્યાના 3 ગણો હોય. તો અમીનાએ ધારેલ સંખ્યા શોધવાની છે. આપણે ધારી લઈએ, ધારો કે અમીના એ ધારેલ સંખ્યા x છે. અમીના એક સંખ્યા ધારે છે તો આપણે ધારી લીધું ધારેલ સંખ્યા x. તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી અને 8 વડે ગુણાકાર કરે ધારેલી સંખ્યાને 5/2 બાદ કરી 8 વડે ગુણતા મળતો પરિણામ એ ધારેલી સંખ્યાનો 3 ગણો છે. 8 વડે ગુણાકાર જો મળેલો પરિણામ ધારેલી સંખ્યાનો 3 ગણો છે, એ ધારેલી સંખ્યાનો 3 ગણો છે. ઓકે, તો ધારેલી સંખ્યા x હતી, એમાંથી 5/2 બાદ કરી જે પરિણામ મળે એના 8 ગણા કરીએ તો ધારેલી સંખ્યાના 3 ગણા થાય, એટલે 3x થશે. સાદુરૂપ આપીએ, કૌંસ છોડી તો 8x માઇનસ 8 કૌંસમાં 5/2 બરાબર 3x, 2 × 8 8x 4×5 બરાબર 3x. 3x ના સરખા હોય એટલે 8x માઇનસ 3x બરાબર 20. 8માંથી 3 જાય તો 5x બરાબર 20. x બરાબર 20/5 તો x બરાબર 4. મતલબ આપણે ધારી લખીએ કે ધારેલ સંખ્યા x બરાબર 4 છે. આગળ બીજો પ્રશ્ન. બરાબર 21,
x બરાબર 21 ના છેદમાં 3 તો આપણે લખી શકીએ x બરાબર 7 તો પ્રથમ સંખ્યા 7 એટલે 7 5 35 અને બીજી સંખ્યા 7 એટલે લખી દઈએ પ્રથમ સંખ્યા 5x બરાબર 35 બીજી સંખ્યા x બરાબર 7 છે ત્રીજો પ્રશ્ન બે અંકની સંખ્યાના અંકોનો સરવાળો નવ છે જો અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા સત્યાવીસ વધારે હોય તો મૂળ સંખ્યા શોધો આપણને કહ્યું છે બે અંકની સંખ્યાના અંકનો સરવાળો 9 છે આપણે ધારી લઈએ ધારો કે એકમનો x અને સરવાળો અંકનો સરવાળો કેટલો છે અંકનો સરવાળો બરાબર 9 માટે આપણે લખીએ કે દશકનો બરાબર સરવાળામાંથી એકમનો અંક બાદ કરી દઈએ તો મૂળ સંખ્યા માટે મૂળ સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક પ્લસ 1 કૌંસમાં એકમનો અંક 10 કૌંસમાં 9 માઇનસ x પ્લસ 1 કૌંસમાં x તો 90 માઇનસ 10x પ્લસ x તો આપણે લખી શકીએ મૂળ સંખ્યા 90 માઇનસ 9x છે હવે આપણને કીધું છે કે અંકોની અદલા બદલી કરતા મળેલ નવી સંખ્યા અંકોની અદલા બદલી કરીએ તો જે એકમનો અંક છે દશકનો થશે દશકનો અંક છે એકમનો અંકોની અદલા બદલી કરતા એકમનો અંક બરાબર 9 માઇનસ x દશકનો અંક બરાબર x તો નવી સંખ્યા 10 કૌંસમાં દશકનો અંક પ્લસ 1 કૌંસમાં એકમનો અંક 10 એક દશકનો અંક x છે પ્લસ 9 માઇનસ x તો 9x પ્લસ 9 થશે મૂળ સંખ્યા કરતા 27 જેટલી વધારે છે તો આપણે લખી શકીએ નવી સંખ્યા બરાબર મૂળ સંખ્યા પ્લસ 27 નવી સંખ્યા આપણને 9x પ્લસ 9 મળી મૂળ સંખ્યા આપણે 90 માઇનસ 9x હતી એના કરતા 27 વધારે છે 9 આ સાઈડ આવશે એટલે પ્લસ થશે તો 9x પ્લસ 9x બરાબર 90 પ્લસ 27 અને 9 આ સાઈડ આવશે એટલે માઇનસ 9 થશે તો 9 ને 9 18x બરાબર 27 માંથી 9 જાય તો 18 90 પ્લસ 18 એટલે 108 તો x બરાબર 108 ભાગ્યા 18 18 છમ 108 આપણે લખીએ કે x બરાબર 6 તો આપણે મૂળ સંખ્યા શોધવાની છે મૂળ સંખ્યા એટલે આ કિંમત થઈ માટે આપણે લખી શકીએ મૂળ સંખ્યા બરાબર 90 માઇનસ 9x 90 માઇનસ x ની કિંમત 6 મળે એટલે 9 6 54 90 માંથી 54 જશે તો આપણને કિંમત મળશે 36 આપણે લખી કે મૂળ સંખ્યા 36 છે